સમાચારોમાં વાત કરીએ વિસ્તારથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શું કોરોનાને કારણે મૃત્યાંક છુપાવવામાં આવી રહ્યો છે કે કેમ સૌથી મોટો સવાલ શું મૃત્યુના આંક છુપાવવા માટે માંદગી આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે

કે જે પ્રમાણે સમગ્ર બાબતને લઈને પહેલેથી જ જે ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવવાની વાત હોય તેવું પહેલેથી જ બન્યું આવ્યું છે ખાસ કરીને વાત કરીએ કે અમદાવાદના હોય રાજકોટના હોય કે પછી સુરતના હોય તમામ જગ્યાએ જે મહાનગરપાલિકાના આંકડા અને રાજ્ય સરકારના આંકડા છે તે ક્યાંક ને ક્યાંક તફાવત જોવા મળતો હોય છે અત્યારે એક બાબત બહાર આવી છે અત્યારે કોરોનાની લહેર છે ખાસ કરીને કોરોનાથી મૃત્યુ પામતા લોકોમાં પણ વધારો થયો છે સાથે સાથે જ એમ્બ્યુલન્સ હોય કે પછી સબવાહિની હોય કે સ્મશાન હોય તમામ જગ્યાએ કોરોનાથી જે મૃતકના જે દર્દી હોય છે તે અલગ અલગ જગ્યાએ હેરાન થતા હોય છે ખાસ કરીને અગાઉ સ્મશાને પણ તેમને વેઇટિંગ કરવાના જે કહી શકાય કે તેમને લાઇનમાં ઊભા રહેવાની વાતો હતી તે બહાર આવી હતી સાથે સાથે એકસો આઠ એમ્બ્યુલન્સ ખૂબ જ વાર થી લોકોના ઘરે પહોંચતી હોય તેવા સમાચાર બહાર આવ્યા હતા અત્યારે એક સમાચાર એવા છે કે જે પણ દર્દી કોરોનાથી મૃત્યુ પામેલા હોય તો તેમને જે આપવામાં આવતું એ કાગળ હોય તેમાં માત્ર ને માત્ર માંદગી દર્શાવવામાં આવે છે સોલા સિવિલ હોય કે પછી સરવા સિવિલ હોય કે પછી કોઈ પણ હોસ્પિટલમાંથી જ્યારે દર્દી જો મૃત્યુ પામતા હોય છે કોરોનાથી તો તેમને જે ત્યાંથી આપવામાં આવતો જે એક લેટરો છે કાગળો છે તેમાં માત્ર માંદગી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અત્યારે એવા જ એક પરિવાર ગોતાના એક પરિવાર છે તે આપણી સાથે છે તેમને પાસે પૂછીશું શું સમગ્ર બાબત હતી આપણા પિતાશ્રીને શું થયું હતું અને તમને કેવા પ્રકારનું એક કાગળ આપવામાં આવ્યો હતો મારા પપ્પાને અગિયાર નવેમ્બરે એમને ટેસ્ટ કરાયો તો એમાં પોઝિટિવ આવ્યો તો કોરોના પોઝિટિવ આવ્યો અને અગિયાર નવેમ્બરે પોઝિટિવ આવ્યા પછી એમને ઘરે હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા હોમ ક્વોરન્ટાઇન કર્યા પછી એમને અઠવાડિયું ઘરે હોમ ક્વોરન્ટાઇન થયા પછી એમની સ્થિતિ થોડી ગંભીર થઈ ગઈ એટલે સ્થિતિ ગંભીર થઈ એટલે અમે એમને એકસો આઠ બોલાવીને એમને હોસ્પિટલાઇઝ કરાવડાવ્યા હતા અને હોસ્પિટલમાં એમને સિવિલ અસારવા સિવિલમાં અમે લઈ ગયા એમને તો અસારવા સિવિલની અંદર એમને બે દિવસ એડમિટ કર્યા તે છતાં બી એમને કોઈ પરિસ્થિતિ સારી લાગી નહીં એમના શરીરથી પછી એમને લગભગ વીસ તારીખે એમને એમ એડ એડમિટ કર્યા એ બાવીસ તારીખે એમનો રાત્રે દોઢ વાગે કોલ આવ્યો કે હવે એમનું મૃત્યુ થયેલ છે મૃત્યુ થયા પછી બી એમનું જે ત્યાંનું સર્ટિફિકેટ આપવામાં આવે છે એ સર્ટિફિકેટની અંદર જે કોલમની અંદર કોઈ જ ઉલ્લેખ નથી કર્યો કે એની અંદર એમનું મૃત્યુ કઈ રીતે થયેલું છે એ પછી અમે એમને અગ્નિસંસ્કાર કરવા માટે અમે લઈ ગયા અમને તો અગ્નિ સંસ્કારમાં એમનું માદગી લખાઈને આવે છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ એમનું મૃત્યુ કઈ રીતે થયું છે માંદગીથી થયું છે કે કોરોનાથી થયેલું છે એમ એટલે અમે એ સાબિત તો એ લોકો કરતા જ નથી અમને કે આ એમનું મૃત્યુ કેવી રીતે થયું છે એટલે સરકાર શું છુપાવવા માંગી રહી છે આંકડા છુપાવે છે કે સરકાર શું કહેવા માંગે છે એ અમને ખબર નથી પડતી તો અમને એનો જવાબ માંગીએ છીએ અમે સરકાર જોડેથી કે આ કોરોનાથી મૃત્યુ પામી છે કે માદગીથી પામી છે આ ચોક્કસ લતા સાહેબ જે પ્રમાણે વાત કરે છે પરિવારજન તે એક જ એમનું સ્પષ્ટીકરણ છે કે જો કોરોનાથી મૃત્યુ જો પામવામાં આવ્યા નહોતા તો તેમને ડેડ બોડી અને ખાસ કરીને મૃતકનો પાર્થિવ દેહ શા માટે ઘરે લેવા માં મંજૂરી ન આપી અને જો કોરોનાથી મૃત્યુ પામ્યું હોય તો જે સર્ટિફિકેટ છે તેમાં શા માટે માંદગીનો ઉલ્લેખ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સરકાર આંકડા છુપાવે છે કે કેમ તે એક પ્રશ્ન છે સાથે અત્યારે એક સામાજિક કાર્યકર્તા આપણી સાથે છે તેમને પૂછવાનો પ્રયાસ કરું છું કિરણભાઈ જે પ્રમાણે સમગ્ર ઘટના બનવા પામી છે ક્યાંક ને ક્યાંક સરકાર આંકડા છુપાવી રહી છે તેવું લાગી રહ્યું છે આપણે ચોક્કસ એવું જ લાગી રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કેટલાય સમયથી કોરોનાના જે કેસો હતા એના પણ આંકડા છુપાવવામાં આવતા હતા ટેસ્ટિંગની બાબતમાં જે રોજેરોજ થતા હતા એના પણ આંકડા છુપાવવામાં આવતા હતા હવે સાથે સાથે મૃત્યુના પણ આંકડાઓ છુપાવવા પાછળ કંઈકને કંઈક બુદ્ધિજીવી વર્ગ અથવા તો કોઈ સરકાર એવી વ્યક્તિને સોંપી રહી છે પણ જે નામ બહાર નથી આવી શકતું કે આ કોણ કરી રહ્યું છે પણ કંઈકને કંઈક તથ્ય તો દેખાય છે કે આંકડા છુપાવવાની આ કોશિશ થઈ રહી છે મૃત્યુદરને ઓછો દેખાવા માટેની પણ આ કોશિશ હોઈ શકે છે તમે વસ્તુ જુઓ કે કોઈ બી કોરોના પોઝિટિવ પોઝિટિવ આવે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય તો મૃત્યુ થયા પછી જ્યારે ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપવામાં આવે છે એ ડિસ્ચાર્જ સર્ટિફિકેટની અંદર કોલમ લખેલું છે કે ભાઈ મૃત્યુ થવાનું કારણ તો એ કોલમ તદ્દન ખાલી છે તમે જોઈ શકો છો અમે તમને સર્ટિફિકેટ બી આપ્યું છે એની અંદર કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કેવી રીતે મૃત્યુ થયું છે બીજું કે જો સામાન્ય મૃત્યુ હોય તો અમને ડેડ બોડી કેમ આપવામાં આવી નથી નહીં તો ડેડ બોડી મળવી જ જોઈએ એની જગ્યાએ એ લોકોએ અમને આપણે ભાવનાબેનને કહેવામાં આવ્યું કે ભાઈ આ તમારે કયા સ્મશાનગૃહમાં લઈ જઈએ તો એ સ્મશાનગૃહ આપણે એમને કીધું એ પ્રમાણે ત્યાં દુધેશ્વર લઈ ગયા દુધેશ્વરના સ્મશાનગૃહમાં જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ મૃત્યુનું કારણ જે લખવામાં આવ્યું સર્ટિફિકેટમાં તો એમાં માંદગી લખવામાં આવી તો પહેલાંમાં તો ઉલ્લેખ જ નથી અને અહીંયા માંદગી એ કયા આધારે લખવી જો માંદગી જ હોત તો ડેડ બોડી અમને સોંપી શકે જ પણ એ ડેડ બોડી પણ સોંપવામાં આવી નથી એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે કે મૃત્યુદર ઓછો દેખાડાય તમે સમજી શકો છો કે જે અત્યારે કોરોનાના જે આંકડાઓ બહાર પડી રહ્યા છે શું આ આંકડા એની સાથે સંમત હશે એટલે દેખાડ્યા હશે મને લાગે ત્યાં સુધી દેખાડવામાં આવ્યા નહીં હોય એટલા માટે જ આવી રીતની કોશિશ થઈ રહી છે મારી પાસે ઘણા આવા ત્રણથી ચાર કિસ્સા છે પણ એ લોકો સામે આવવા તૈયાર થતા નથી કારણ કે સરકારને સામે એ લોકો બોલવા માગતા પણ નથી બીજા એવા કેસ બી મારી પાસે એક આવ્યો છે કે એસવીપીમાં એક ભાઈ દાખલ છે સુરેશ મોડ કરીને એમની પાસે મોબાઈલ હતો પણ લઈ લેવામાં આવ્યો છે એ મોબાઈલ લઈ લેવાતા એમના એમના સગાવાલોએ મને એવું કીધું કે તમે ગમે તેમ કરીને કોઈની પણ ઓળખાણ કરાવીને મને એમની સાથે વાત કરાવો તો જેથી કરીને એક વાર અમે વિડીયો કોલિંગ કરીને વાત કરીએ તો અમને સંતોષ થાય તો આવા ક્યાંક ને ક્યાંક એવા બનાવો બની રહ્યા છે અને મારી પાસે તો આવા બનાવવાની વાતો ઘણી વાવે છે અને પણ એના માટે બધા મીડિયા મારફતે અને પોતે રૂબરૂ જઈને પણ તપાસ કરવાની કોશિશ કરું છું પણ આ એક મોટું અંતર રચાઈ રહ્યું છે એ ચોક્કસ છે ચોક્કસ લતા સાહેબ તો સમગ્ર જે બાબત છે તે ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય છે સાથે સાથે આરોગ્યમંત્રી દ્વારા પણ આને તપાસના આદેશ આપવા જોઈએ કાં તો આરોગ્યમંત્રીએ આમાં રસ દાખવીને જો પરિવારજનોના મૃતકનું જો અવસાન જે કહી શકાય કે કોવિડથી થયું હોય તો જે કોલમ છે ખાસ કરીને તમામે તમામ સિવિલ હોસ્પિટલ હોય કે પછી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય ત્યાંથી તેમને જે આપવામાં આવતો લેટર છે તેમાં ઉલ્લેખ કરવો જોઈએ કે કોવિડ નાઇન્ટીનથી તેમનું મૃત્યુ થયું છે કે કોઈ બીજી બીમારીથી તેમનું મૃત્યુ થયું છે જો બીજી બીમારીથી મૃત્યુ થયું હોય તો શા માટે મૃતકના પરિવારને તમામે તમામ પ્રકારની જે વિધિ કરવા માટે તેમનો મૃતદેહ આપવામાં આવતો નથી શા માટે ડાયરેક્ટ ત્યાંથી જ જે કહી શકાય કે એમ્બ્યુલન્સ મારફતે જે તે સ્મશાનમાં લઈ જવામાં આવે છે તો આવા અનેક સવાલો છે અને જેનો જવાબ જે જનતા જે ખાસ કરીને મૃતકના પરિવારો છે તે સરકાર પાસેથી તંત્ર પાસેથી માંગી રહી છે જી બિલકુલ બ્રિજેશ આભાર સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ અને આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હવે તંત્ર ઉપર જે સવાલ ઉઠી રહ્યા છે તેનો જવાબ તંત્ર ક્યારે આપે છે અને કેવી રીતે પ્રજા સમક્ષ આ વાતનું સ્પષ્ટીકરણ લઈ જાય છે કારણ કે જે મુજબ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર મરણનું કારણ માત્ર માંદગી દર્શાવવામાં આવ્યું છે અને ન કે બીજું કંઈ પરંતુ શું તંત્ર હવે કોરોનાથી થતા મૃત્યાંક છુપાવવા માટે માત્ર મરણના કારણમાં માંદગી લખે છે આ કોમોર્બિડિટીની પરિસ્થિતિ છે તો ચોખવટ શા માટે નથી કરવામાં આવતી આ તમામ સવાલો ઉઠી રહ્યા છે આગળ વધતા બા